ભરૂચમાં રખડતા પશુઓના મુદ્દે સામાજિક કાર્યકર અબ્દુલ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં છે ભરૂચ જંબુસર બાયપાસ ચોકડીથી પટેલ વેલફેર હોસ્પિટલ ન્યુ શાક માર્કેટથી મોહમદપુરા સુધીમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સો જેટલી ગાયો અને તેમના બચ્ચાઓને રોડ પર છૂટા મૂકી ગયેલ છે આ રખડતા જાનવરથી લોકોને ટ્રાફિક અને બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ રખડતા પશુઓથી અગાઉ આમીના પાર્કનો એક વિદ્યાર્થી પરીક્ષા આપી ઘરે પરત આવતી વખતે તેની ઉપર હુમલો કરવામાં આવતા તેનું જગ્યા ઉપર મૃત્યુ થયું હતું ત્યારબાદ શક્તિનાથ સર્કલ પાસે પણ એક વધુ મહિલા સાથે આવી ઘટના બની હતી તેમ જણાવી સામાજિક કાર્યકર અબ્દુલ ગામઠી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને આ બાબત ધ્યાનમાં લેવા તાત્કાલિક ધોરણે ભરૂચમાં અને બાયપાસ વિસ્તારમાં તમામ જાનવરોના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા અને તાત્કાલિક ધોરણે આ જાનવરોને પકડીને મૂકવામાં આવે અને જો જાનવરો દ્વારા હવે કોઈ દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર તથા ભરૂચ નગરપાલિકાની રહેશે જો આ બાબતે બાવીસ સાત બે હજાર ચોવીસ સોમવાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પશ્ચિમ વિસ્તારના તમામ જાગૃત નાગરિકો આગેવાનો અને આ વિસ્તારના લોકો સાથે મળી ભરૂચ નગરપાલિકા ખાતે જઈને કરશે અને ત્યારબાદ ફરિયાદ પણ આપવામાં આવશે તેવી ચીમકી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી છે